अरे वाह, क्या बात है, क्या बात है, क्या बात है। आयो आयो, મેંદરડા થી સાસણ જશો એટલે સાસણ ની પેલા ઓલમોસ્ટ 5 કિલોમીટર આ દેવળિયા જતો રસ્તો હશે। આવતીકાલે હું પાછળ સફારી કરવા આવવાનો છું, કારણ કે આજે દેવરા છે અને બાકીના બે સિંહ મને મોજ કરાવી દીધી છે। સો આવતીકાલની આજે ફર્સ્ટ ટાઈમ એવું થવા જઈ રહ્યું છે કે હું એકને એક સફારી બીજી વખત કરવા જઈ રહ્યો છું। હાય ફ્રેન્ડ્સ, ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે। હું છું સમીર અને આપણી દેવળિયા સફારી ફાઇનલી આ વખતે સક્સેસફુલી એ દેવળિયા સફારી કરી શકો, કારણ કે સમય પણ હતો અને આ વખતે મોજ પણ હતી। મોજ કઈ રીતે હતી એ તો અંદર ગયા પછી તમને દેખાડીશ। અહીંના 3-3 સિંહોએ આપણા પૈસા વસૂલ કરાવી દીધા છે અને એમાંથી એક છે દેવરાજ, કે જેના વિશે હું તમને ઓલરેડી પહેલાથી જ જંગલ બુક ઓફ ઇન્ડિયા નામની મારી યુટ્યુબ ચેનલ ઉપર કહી ચૂક્યો છું। પણ આજે હું તમને દેખાડી દઉં કે આ સફારી જો કરવી હોય તો કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે, અને આ સફારી કરવા માટે તમને હવે થોડી વધારે સહુલિયત રહેશે, કારણ કે આ સફારી માટે હવે જેને કહીએ ને કે ફૂલી ગ્લાસ વિન્ડો વાળી અને એસી વાળી સનરૂફ વાળી આ લક્ઝુરિયસ બસીસ પણ હવે મૂકવામાં આવી છે। જી હા, જે અત્યાર સુધી જૂની બસીસમાં આપણે સફારી કરતા હતા એ બસો તો છે જ, પણ એના કરતાં વધારે માત્રામાં આ સનરૂફ વાળી અને ફૂલ ગ્લાસ વિન્ડો વાળી એસી બસીસ મૂકવામાં આવી છે। એટલે સફારીની સફારી, લક્ઝરીની લક્ઝરી। સો ફાઇનલી આપણે આ સફારીની શરૂઆત કઈ રીતે થાય છે ચલો તમને પહેલેથી જ કહું। સૌથી પહેલાં તો દેવળિયા સફારી પાર્કમાં એન્ટર થતાની સાથે જ લેફ્ટ સાઈડમાં કેબિન આવશે, એ માહિતી કેન્દ્ર છે, અહીંયા બધી ઇન્ફોર્મેશન તમને આપવામાં આવશે, ઇવન કોરોનાના પ્રોટોકોલ્સ પણ અહીંથી તમને સૂચિત કરવામાં આવશે, ઇવન લખેલા છે તમારી જાતે એ પણ ઇન્ફોર્મેશન લઈ શકાય છે। એટલું ધ્યાન રાખજો, સવારે 8 થી 11 અને સાંજે 3 થી 5 જ સફારી અહીંયા ચાલુ હોય છે। જો 5 વાગ્યાની બસ ચૂકી ગયા એટલે કે છેલ્લી જે સફારી ચૂકી ગયા તો પછી નેક્સ્ટ ડે વારો આવશે અને બુધવાર અહીંયા બંધ હોય છે, એટલું ધ્યાન રાખજો। દેવળિયામાં સફારી 2 રીતે થઈ શકતી હોય છે, કાં તો જીપ્સીથી અથવા બસથી। આજે આપણે બસથી સફારી કરશું, પણ તમને હું જીપ્સીની ઇન્ફોર્મેશન આપી દઉં। જીપ્સીમાં સફારી કરવા માટે સૌથી પહેલાં તો આ સ્ક્રીનશોટ લઈ લો તમે, આનો ઇન્ફોર્મેશનનો, જેમ આપણે સાસણ જંગલની સફારી કરીએ છીએ એ જ રીતે અહીંયા પણ તમારે જીપ્સીની પહેલાં પરમિટ કરાવવી પડતી હોય છે, જેમાં 1 થી લઈને 6 વ્યક્તિ સુધી વેલિડ હોય। કદાચ તમે 1 વ્યક્તિની પણ પરમિટ કઢાવો તો પણ એટલા જ ચાર્જિસ લાગે, 800 રૂપીસ, જે પબ્લિક હોલિડેઝ અને સેટરડે સન્ડેના 1000 રૂપીસ થઈ જાય। બીજા અહીંયા ગાઈડના 400 રૂપીસ અલગ દેવાના થાય છે તમારે જો જીપ્સી સફારી કરો છો તમે, અને સાથે જીપ્સીનું ભાડું 1500 રૂપીસ અલગથી દેવાનું થાય છે, એટલે 400 + 800 + 1500 આ રીતની તમારી સફારીનું આખું બજેટ બને, જેમાં તમે 6 લોકો સફારી કરી શકો, અને એ જીપ્સી પણ તમારે સિંહસદન સાસણ ગીરમાં જઈ અને કરવાની રહેશે, જ્યારે બસ સફારી તમારી ડાયરેક્ટ અહીંથી થઈ જાય છે, એટલે કે દેવળિયા સફારી પાર્ક ઉપર આવી ઓન ધ સ્પોટ થઈ જાય છે, જેના ટાઈમિંગ્સ છે સવારે 8 થી 11 અને બપોરે 3 થી 5। અને હા, બસની સફારી માત્ર 150 રૂપીઝમાં થઈ જાય છે, જ્યારે સેટરડે સન્ડે અને પબ્લિક હોલિડેઝ ઉપર એના ચાર્જિસ હોય છે 190 રૂપીઝ, એટલે કે 190 રૂપિયા। ચાલો હવે ઇન્ફોર્મેશન તો દઈ દીધી તમને, શરૂઆત કરી દઈએ દેવળિયા સફારી પાર્કની, જ્યાં આતુરતાથી રાહ જોઈને બેઠો છું હું કે દેવરાજ સિંહ ક્યારે જોવા મળશે। અરે વાહ, ક્યા વાત, ક્યા વાત હૈ, ક્યા વાત હૈ। આયો આયો, મિત્રો એક વાત કહું તમને,
આ દેવરાજ સિંહ જ એવો છે કે જેના નખરા જેની હરકતો તમે કલાકો સુધી જોતી હતી તમે, પણ સફારીની કંઈક ટાઈમ લિમિટ્સ હોય છે અને એ ટાઈમ લિમિટ હોવા છતાંય દેવરાજે આપણને બહુ ખાસો સમય સુધી કેમેરાની સામે સારા સારા પોઝિસ આપ્યા. એ આખો આખો વિડીયો જે છે અનએડિટેડ અનકટ વિડીયો દેવરાજનો હું મારી ચેનલ ધ જંગલ બુક ઓફ ઇન્ડિયા ઉપર રાખી રહ્યો છું, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન નોટમાં હું રાખી રહ્યો છું. આ ઉપરાંત ત્યાં બીજા બે સિંહો, બે ભાઈઓ જેને જંગલની ભાષામાં પાખડા કહેવામાં આવે, આજે જોઈ રહ્યા છો એના વોટર સોર્સિસ છે. અને અહીંયા આર્ટિફિશિયલી વોટર સોર્સિસમાં પાણી ભરવામાં આવે છે ઉનાળા દરમિયાન, જેથી કરીને લાયન્સ અને એના બીજા હર્બી વોર્સ અને કાર્ની વોર્સને ટાઈમ ટુ ટાઈમ પાણી મળી રહે. સો ફ્રેન્ડ્સ, આ બંનેની મસ્તી પણ જબરી રહી. અરે તો દેવરાજ કરતાં પણ વધારે સારા પોઝ આવી, પણ એમાં ખાસ કરીને એ બંનેની જે પકડમપટ્ટીની રમત હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જીપને જોઈને એની સાથે જે રમતે ચડ્યા હતા એ વસ્તુ પણ જોવા જેવી હતી. એનો એક અંશ તમને અહીંયા બતાવી દઉં છું અને એનો ફૂલ વિડીયો જે છે ધ જંગલ બુક ઓફ ઇન્ડિયામાં જે છે હું અપલોડ કરવા જઈ રહ્યો છું, જેની તમે ફૂલ મસ્તી ત્યાં જોઈ શકશો. આ તમે જુઓ આ બંને ભાઈઓ જે છે એ સફારીમાં મોજે ચડ્યા હતા. અલાયન્સની મસ્તી પૂરી થાય ત્યાંથી આગળ જતા લેપર્ડનું સામ્રાજ્ય એવું થાય, એમની પણ મસ્તી એમનું પણ ફન એવું જોયું છે. ઝાડવા ઉપર ચડેલા અને બહુ રેર કેસમાં દેખાતા દીપડાઓ તમને અહીંયા બહુ મુક્ત રીતે ફરવા જોવા મળી જશે. જો કે અહીંયા બહુ જ મોટા એન્ક્લોઝર્સ છે એકદમ મિની સફારી ટાઈપના, એમાં એમને રાખવામાં આવ્યા છે. અને હા, જસા બ્લેકબક, સ્પોટેડ ડિયર, ચિંકારા એવી ડિયર્સની અનેક પ્રજાતિઓ તમને જોવા મળી જશે. પીકોક તમને જોવા મળી જશે, એની સાથે સાથે જેકલ્સ પણ તમને જોવા મળી જશે. સફારી જે છે એ બધી રીતે લોકોના પૈસા વસૂલ કરે, ખાસ કરીને જો તમે બસથી સફારી કરતા હો તો તમને એક તો એસીની લક્ઝરી પણ મળશે અને સફારીની મસ્તી પણ મળશે. સો પૈસા વસૂલ છે. તમને ખ્યાલ હોય તો મારી ચેનલ ધ જંગલ બુક ઓફ ઇન્ડિયામાં દેવરાજની એક સ્ટોરી છે, અને એ દેવરાજ આ નથી, કારણ કે એ દેવરાજ 18 વર્ષ પહેલાં હતો અને આ કદાચ ત્યારે જન્મ્યો પણ નહીં હોય. આ દેવરાજે આજે મજા કરાવી દીધી. 7 થી 8 વખત અત્યાર સુધીમાં દેવળિયા સફારી પાર્કમાં આવ્યો છું, પણ આવી મજા ક્યારે નથી આવી જેવી આજે દેવરાજે કરાવી. સો સફારી પૂરી થયા પછી જો પેટમાં ગલોડિયા બોલતા હોય તો અહીંયા એની કેન્ટીન છે. કેન્ટીન અહીંયા બંને સાઈડ છે, આ ટ્રેકની બંને સાઈડ, આ જે વોકિંગ એવિયરી છે એની બંને સાઈડ કેન્ટીન્સ છે, જ્યાં તમને લાઇટ સ્નેક્સ અને ફૂડ મળી રહેશે. તમે આ બધી બસીસ જોઈ રહ્યા છો એ નોન એસી બસીસ છે, એ પણ અત્યારના કાર્યાન્વિત તો છે જ, પણ હવે આ 5 નવી આવી છે તો બધાના ટાઈમ ટેબલ અલગ અલગ થઈ ગયા છે. આ બસને થોડો રેસ્ટ મળે છે બપોરના પછીના ભાગે. આવતીકાલે હું પાછો સફારી કરવા આવવાનો છું, કારણ કે આજે દેવરાજ અને બાકીના 2 સિંહ મને મોજ કરાવી દીધી છે. સો આવતીકાલની આજે ફર્સ્ટ ટાઈમ એવું થવા જઈ રહ્યું છે કે હું એકને એક સફારી બીજી વખત કરવા જઈ રહ્યો છું. પણ આવતીકાલે સવારના મને આ એસી બસ નહીં મળે, આવતીકાલે સવારે આપણે આ વ્હાઈટ બસમાં જઈશું. તમને દેખાડું આ બધી એસી બસીસ, એનું બ્રાન્ડિંગ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ટુરિઝમના ઉપક્રમે જો પેલા આ પ્રકારની બસીસ હતી, હવે બ્રાન્ડિંગ સાથે આ પ્રકારની બસીસ છે. ફાયર એક્સ્ટિંગ્વિશર, એસી, સનરૂફ. ગુજરાત ટુરિઝમ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બેનું સાથે બ્રાન્ડિંગ છે, અહીંયા બ્રાન્ડિંગ જોઈ શકો છો તમે.
વાવ સુપર. આ બસીસ ઉપર જે ફોટોગ્રાફી કરવામાં આવી છે એ પણ લાજવાબ છે. આ વલ્ચર્સ, લાયન્સ. સો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. તમે જો સમીરની સાથે જોઈ રહ્યા છો ગુજ્જુ બોક્સ, સ્ટે બ્લેસ્ડ. જય જય ગરવી ગુજરાત.